આપની આસપાસ બનતી ઘટનાને જોવા માટે અમારી બિઝી ન્યૂઝ ગુજરાતી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. કલોલ બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીની પરીક્ષાઓ વિદ્યાર્થીઓને જાણ વગર કોરોનાનું કારણ આપી અચાનક બંધ કરાવી, જેથી વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીની પરીક્ષાઓ વિદ્યાર્થીઓને જાણ વગર કોરોનાનું કારણ આપી અચાનક બંધ કરાવાઈ અને ઘણા દૂરથી આવેલા 30 કિલોમીટરથી આવેલા વિદ્યાર્થીઓને એક્સમાં પરીક્ષા આપવા આવેલા ધંધો નોકરી કરતા વિદ્યાર્થીઓ સાથે સરકાર દ્વારા હેરાનગતિ થઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ રમાય તો પબ્લિક ભેગી કરી, તો કોરોનાની ગાઈડલાઈન સાઇડ પર કરી અને ચૂંટણીના પ્રચાર કરવા પાટીલ સાહેબના જન્મદિવસ પર પ્રતિબંધ કેમ ન આપ્યો અને સરકારે ત્યારે કોરોનાને કેમ ન નડ્યો? બસ દેશ માટે વિદ્યાર્થીઓનું એમ કહેવું છે કે રાજનીતિના સમયમાં કોરોનાને સરકાર ગાયબ કરી લે છે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોરોના લાગુ થઈ જાય છે. દેશનું ભવિષ્ય મહત્વ છે કે સરકારી ચૂંટણીના વરઘોડા અને સરકાર પાસે તેમની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે તુરંત ચૂંટણીઓના રિઝલ્ટ આપવા માટે તુરંત તૈયાર છે, પરંતુ તે જ સરકાર પાસે આવા વિદ્યાર્થીઓના ભવિષ્યનો કોઈ જવાબ નથી. ને આ વાત કદાચ એ માટે કહેવી છે કે 2019-2020ની સરકારી પદોની ભરતીમાં ઉંમર મર્યાદાઓને વર્ષ બગડે તેનો ડર વિદ્યાર્થીઓને, ચિંતા પર સરકાર પાસે કોઈ જવાબ નથી. તેમના જણાવ્યા મુજબ ચૂંટણીથી કોરોના થતો નથી. આજે અમારે કલોલ મુકામે અહીંયા બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીની એક્ઝામ હતી એક્સ વિદ્યાર્થીઓની, જે અહીંયા ખાસા બધા રોજગાર કરતા છોકરાઓ હોય, જે લોકો નોકરી ધંધા છોડીને એક્સ તરીકે એક્ઝામ આપે છે કે જેથી કરીને એને પાછળની લાઈફની અંદર બી ભવિષ્ય બનાવી શકે. હવે આ એક્ઝામ રાતોરાત કોરોનાના લીધે કેન્સલ કરી છે. ના તો એનું કોઈ જાતનું કહેવાય ને કે મિસમેનેજમેન્ટ થયું છે સરકાર તરફથી, કે પરિપત્ર કાલે જાહેર કર્યો છે કે આજે જાહેર કર્યું છે એની કોઈ ઓફિશિયલ મેઇલ ઉપર અમને આજે સવારે બી અમે લોગિન કર્યું છે, જોયું છે, છતાં શો નથી કર્યું. 9 વાગ્યા પછી એ રહ્યું ઓફિશિયલ વેબસાઇટ ઉપર બતાડે છે. જ્યારે 9 વાગે અમે અહીંયા આવીને અહીંયા 12-1 વાગે અમારી એક્ઝામ હતી 1 વાગ્યાની, તો 12 વાગે અમે અહીંયા હાજર થયા ત્યારે અહીંયા કોઈ ગેટ બંધ હતા આ કોલેજના, અને ના તો અહીંયા કોઈ જગ્યા પર પોસ્ટર ઉપર કે કોઈ જગ્યા પર નોટિસ નથી મારેલી કે એક્ઝામ ચાલુ છે કે બંધ છે. જ્યારે અહીંયા અમે કોઓર્ડિનેટરને વાત કરીએ છીએ તો કે આજે એક્ઝામ કેન્સલ છે કે સાઇટ ઉપર જોઈ લો, કારણ કે અહીંયા સિક્યુરિટી ઉપરથી જાણવા મળે છે કે એક્ઝામ કેન્સલ છે, તમારે આ રીતે એક્ઝામ નથી આપવાની. તો અમારે આ ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. હવે આટલી મોંઘવારીમાં અમે ગાંધીનગરથી અપડાઉન કરતા હોઈએ, જે કહેવાય જોબમાંથી લીવ લઈને આવતા હોઈએ, તો અમારે આ બધા પ્રશ્ન સાથે શું કરવાનો સરકાર સાથે કે આ યુનિવર્સિટી સાથે? કોઈ જવાબ તો હોવો જોઈએ ને કે 24 કલાક પહેલાં તમે જો પરિપત્ર બહાર પાડતા હોય તો તમે આ છોકરાઓ આટલા બધા ઊભા છીએ તો આ લોકોને કંઈક તમે સામે જવાબ આપી શકો. 24 કલાક પહેલાં અમને કમસે કમ જાણ હોવી જોઈએ, કાં તો 8-1 કલાક પહેલાં જાણ હોવી જોઈએ ને. તમે અહીંયા સમય અને પ્લસ પૈસાનો વ્યય થઈ રહ્યો છે. અને આ કોરોના દેશની અંદર વાત સાચી, તમે કોરોનાની સોશિયલ ડિસ્ટન્સની વાત કરી રહ્યા છો, બધું કરી રહ્યા છો, પણ હવે આ રીતે અમારે ટાઈમ વેસ્ટ નહીં થઈ રહ્યો ભવિષ્યનો. છતીન નાડિયા, બીજી ન્યૂઝ, કલોલ.